બધાયને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું જે ભજન ગાવાની છું એનું નામ છે ગીતા પુષ્પ, અને એ આરતીબેન રવાણીની ફરમાઈશનું ભજન છે. ગીતા રે રચીને કાને ચીંધ્યો જીવન રાહ, એને રસ્તે ચાલે તેનો મટે અંતર દાહ. પહેલે રે અધ્યાયે અર્જુન સામે લડવા જાય, ધર્મની રક્ષાને કાજે બાંધવ હણવા જાય. સગાવાલા દેખી એની હામ ડોલ થાય, નથી રે લડવું રે કહી શસ્ત્રો હેઠા થાય. બીજા રે અધ્યાયે કર્મમાં કુશળતાની વાત, જન્મ અને મૃત્યુ સખા નથી તારે હાથ, જન્મ્યો તે મરવાનો એ તો નિશ્ચિત છે વાત. આત્મા તારો અમર રહેશે નથી એને ઘાત. ત્રીજા રે અધ્યાયે કે છે કર્મ તારું કર, કર્મ વિણના દુનિયામાં થાશે કોઈ પર, કામ તારી બુદ્ધિમાં છે વશ એને કર. કામ વશ થાતા તારા ખૂટે પાપ થર. ચોથે રે અધ્યાયે વાલો વચનમાં બંધાય, ભક્તો કેરી રક્ષા કાજે દરું છું કાય. શાને કાજે કર્મો છોડી નિર્ણયમાં બંધાય, સાચી શ્રદ્ધા હૈયે રાખી સોંપી દે જે કાય. પાંચમે અધ્યાયે કે છે ભોગવીને ત્યાગ, દેહ તારો છોડી દેજે છોડી દેજે રાગ, કર્મો તારું જીવન છે તું એનાથી ના ભાગ. પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ. છઠે રે અધ્યાયે કૃષ્ણ સમજાવે સંન્યાસ, સુખ અને દુખ કેરા છોડી દેજે ન્યાસ. સંકલ્પોથી પર થઈ કર મનને વશ, કર્મો તારી સાથે રહીને કાઢી લેશે કશ. સાતમે અધ્યાયે કે છે ભક્તિ મારી કર, રાગ દ્વેષ છોડીને તું શ્રદ્ધા પાકી કર. સર્વે ભક્તો મા
જેવા રૂપને ભજે તેને થાય તેવા દર્શન. આઠમે અધ્યાય કાનો કે છે બ્રહ્મની વાત, અહં તારો ત્યાગી માને પામી લે સાક્ષાત, જીવન આખું રટે ને પ્રભુ તારો તાત, અંતકાળે આવી મળશે વાલો જી સાક્ષાત. નવમે અધ્યાય બતાવે કણ કણ માવાસ, મારી રે માયાથી સગડે કીધો છે મે વાસ, જલસ્થલ જડ ચેતન સર્વે મારો ભાસ, ભક્તો કેરા યોગ ક્ષેમ સદા મારી પાસ. દશમે અધ્યાય કે છે જગ મારું રૂપ, જે જે તને શ્રેષ્ઠ દિશે તેમાં મારું રૂપ, સારી એ સૃષ્ટિ માય અર્જુન થયો છું ભૂપ, કર્મો કર આ શક્તિ છોડી પામીસ મારું રૂપ. અગિયારમે અધ્યાય આપે વિરાટ સ્વરૂપ, તેજોમય ક્રાંતિ એની અદ્ભુત છે રૂપ, સારી સૃષ્ટિ દેહ માહી દિશે છે અનુપ, સારા જગમાં વ્યાપેલી છે મારી તેજ ધૂપ. બારમે અધ્યાય કે છે ભક્તિ કેરી વાત, કર્મો તારા અર્પણ કરી બુદ્ધિ તારી આપ, સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છા વશ રાખ, કર્મ ફળની આશા છોડી મન ચરણે રાખ. તેરમે અધ્યાય કે છે તન તારું ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ છે આત્મા તારો તેજ મારું નેત્ર, સર્વેને સમભાવે પેલી રાખો ખુલ્લા નેત્ર, ઉદ્ધાર આત્માનો થાશે ઉજળશે રે ક્ષેત્ર. ચૌદમે અધ્યાય કરે ત્રિગુણ કેરી વાત, સત્ય રજને તમો ગુણથી બની છે તવ જાત, ત્રણે ગુણથી પર થઈ જીતી લે તું તાત, તને બ્રહ્મ સહેજે મળશે પામી લેશે ત્રાત. પંદરમે અધ્યાય કે છે જન પીપળ વૃક્ષ, કર્મો કેરા બંધન જેના
માયાથી અતોટ વૈરાગ્યો ના શસ્ત્રો વડે પડે તે માતોટ જગ કેરો પાલનહારો પ્રભુ તારો ભૂપ સોળમે અધ્યાયે પ્રભુ કે છે દેવી શાસ્ત્ર કામ ક્રોધ લોભ છોડી દયા હૈયે રાખ આસુરી ગુણોથી તારી અધમ થાશે જાત આત્માના ઉદ્ધાર કાજે ઘસી દે જે જાત સતરમે અધ્યાયે કરે શ્રદ્ધા કેરી વાત જેવી જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત સત્ય ગુણી ફળ છોડી સત્કર્મે જોડાય હરિયોમ તત્સત એ છે જીવન કેરો સ્રોત અઢારમે અધ્યાયે કે છે ત્યાગ કેરો મર્મ કર્મ તારા છોડવામાં નથી ત્યાગ ધર્મ કરતા કેરો ભાગ છોડી સંભાળી લે કર્મ કર્મ કરતા દેહ છૂટે એ છે તારો ધર્મ પ્રજ્ઞા ચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય મોહ કેરા પદળ તૂટ્યા સામે લડવા જાય જે કોઈ ભક્તો શરણે જાય ધરે વાલો બાય નંદી તારે શરણે આવી સ્વીકારી લે ધાય સ્વીકારી લે ધાય સ્વીકારી લે ધાય કૃષ્ણ કનૈયા લાલની જય